માંડવી તાલુકાના કચ્છ ગોધરા ગામ ખાતે અમારા જૈન મહાજનના ઉપાશ્રયમાં પરમ પૂજ્ય સાધ્વી શ્રી કાવ્ય ગુણાશ્રીજી મહારાજ સાહેબનો ચતુર્માસ પ્રવેશ હતો। તે પ્રસંગે મુંબઈથી લગભગ 300 જણ ખાસ આ પ્રસંગ માટે આવેલા, તેમાં 5 ટ્રસ્ટી અને પ્રમુખ ઉપપ્રમુખ, બંને મંત્રીઓ, બંને ખજાનચીઓ તથા બાકીના કારોબારી સભ્યો પણ હાજર હતા, એમ પ્રમુખ ધીરેન ખેતશી ગાલાએ જાણકારી આપી હતી। ગોધરા માંડવી કચ્છના જૈન મહાજનના પદાધિકારીઓ, ટ્રસ્ટી શ્રી ભરતભાઈ, અમિતભાઈ, અજીતભાઈ, રાજેશભાઈ, સુરેશભાઈ તથા પ્રમુખ ધીરેન ખેતશી ગાલા, ઉપપ્રમુખ લલિત સાલિયા, મંત્રીઓ અનિલભાઈ, પરાગ સાલિયા તથા ખજાનચી શૈલેષ સાલિયા અને દિલીપ રામભિયા તથા નવ કારોબારી સભ્યો હાજર હતા। अभी मिला है फिर ना मिलेगा, कभी नहीं कभी नहीं कभी नहीं। सत्संग में तू जाया कर, गुणगान प्रभु का गाया कर, रोज सवेरे उठ कर बंदे ध्यान प्रभु का लगाया कर। नहीं लगता कुछ मोल रे, मीठी में मत रोल रे, अभी मिला है फिर ना मिलेगा, कभी नहीं कभी नहीं कभी नहीं। आजे खरेखर अद्भुत आशासननी बलिहारी छे कि आजे मंगलमय आ ગોધરા ગામે महा भाव पूर्वक ने कितला दिवसनी तैयारीओ करी करीने महाजन श्रीए गांव गामना घणा मेहमानो ने आमंत्रण आपीने ખરેખર ભવ્યતા ભવ્યાતિ ભવ્ય બેન પાર્ટીની સાથે ઘોડાસવારી સાથે ખરેખર ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસનો મંગલ પ્રવેશ કરાવ્યો। અને ખરેખર આમ જોવા જઈએ તો ખરેખર આપણા આત્માની અંદર પ્રવેશ કરવા માટે ઉત્તમમાં ઉત્તમ સમય સાંપડ્યો છે। આ 5 મહિનાની અંદર એવી બધી આરાધના કરી લઈએ કે જેથી કરીને આપણો મોક્ષ માર્ગ નિકટ બને। પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલાપ્રભ સાગર સરસ્વતીજી મહારાજ સાહેબના અચલ ગચ્છાધીના રાજાધી રાજના આરસી વાડથી આ ચોમાસુ મંગલમય એમની આશીષ કૃપાથી અને મારા દીક્ષાદાતા ગુણોદય સાગર સરસ્વતીજી મહારાજ સાહેબ એમની પણ અમીમય વર્ષા મારા ઉપર સતત વરસતી રહેતી આવે છે, રહે છે અને રહેશે। આ ગોધરો ગામ ખૂબ પ્રગતિ સાથે, પ્રમુખ ઉપપ્રમુખ સૌને ખૂબ સુંદર મજાના આશીર્વાદ આ દાદા તરફથી પણ મળે અને અમારા પણ આશીર્વાદ છે। સૌ સ્વસ્થ રહો, સુખી રહો, પ્રસન્ન રહો। આ મંગલમય ચાતુર્માસનો મુખ્ય ઉદ્દેશ છે સૌ આરાધનામાં રહો અને ખરેખર આપણને મોક્ષ માર્ગ નિકટ બને એના માટે સાધના અને આરાધના કરવા માટેનો મોસમ એટલે કે આ ચોમાસુ। અને ખરેખર ગોધરાવાસી તમે બધા ભાગ્યશાળી છો, 4 માસના બદલે 5 માસ એટલે 120 દિવસના બદલે 150 દિવસ અને કાલનો એક દિવસ વધારાનો એડવાન્સ, ખરેખર ખૂબ કમાણી કરી આપણે મોક્ષ માર્ગ નિકટ લાવીએ। કારણ કે દુઃખ બધાને આવે છે, પણ દુઃખ આવે ત્યારે દુઃખી ન થાય એનું નામ છે સાધક। અને ખરેખર ગોધરાવાસી પરમ પ્રસન્નતાથી મને ભવ્યાતિ ભવ્ય બહોળી સંખ્યાની અંદર મુંબઈથી 300 સંખ્યાની અંદર આવીને ભવ્યાતિ ભવ્ય ચાતુર્માસની જાહો જલાલી મને કરાવી છે। આવી જાહો જલાલી તમારા ગોધરા ગામની પ્રગતિને સાથે બધા મુક્તિ માર્ગ નિકટ બને અને આચાર્ય ભગવાન પણ આપણા ઉપર આશીષ કૃપા વરસાવે એવા આજના દિવસે મંગલમય શુભ આશીર્વાદ મારા છે। ધર્મલાભ ધન્યવાદ। મારું નામ મિત્તલ પરાગ સાલિયા, જય જિનેન્દ્ર। અહીંયા કચ્છ ગામ ગોધરામાં આજે મહારાજ સાહેબના પ્રવેશનું અવસર છે એ ઉજવણી કરવા માટે મુંબઈથી અમે કેટલાક જણ દર વર્ષે પ્રવેશમાં અહીંયા આવીએ છીએ અને આ ઉજવણી કરીએ છીએ। ધૂમધામથી મહારાજ સાહેબને દેરાસરમાં લઈ આવીએ, 5.5 મહિના આ વર્ષે ચોમાસો આખો મહારાજ સાહેબ રે, અમને બધું જ્ઞાન આપે, અમને ધર્મની બધી ઉપાસના કરાવે અને આ વર્ષે તો અમારા નસીબ છે કે અધિક માસ છે એટલે 5.5 મહિના આ લાભ અમને મળશે। લલિત સાલિયા, ગોધરા જૈન મહાજન ઉપપ્રમુખ, આજે પ્રવેશનો મંગલ દિવસ છે, મુંબઈથી લગભગ 250-300 જણ અહીં પધારેલ છે, ખૂબ જ આનંદનો માહોલ છે। મહારાજ સાહેબ આજે પહેલી વખત અમારા ગામમાં પાવન પગલા કરશે અને 5 મહિનાનો આ ચાતુમાસ અહીં અમને ઘણી બધી આરાધનાઓ કરાવશે। આજનો દિવસ અમારા માટે શુભ મંગલ દિવસ છે,
ने पांच महीना पण घणा धार्मिक प्रवृत्तिओमां थशे, अनेक तपो करावशे। जय जिनेन्द्र। हूँ धीरेन खेत सिंघाला, गोधरा जैन महाजन नो प्रमुख। आज अमारे अहीं महाराज साहब काव्य गुणाश्री महाराज साहब नो चातुर्मास प्रवेश छे। आ उत्सव अमे छेला 122 वर्ष थी उजवाय छे गाम मां। हर वर्षे चातुर्मास चालू थाय एनाथी पहला अमारा साधु या साध्वी जी महाराज जेमनो पण अहीं चातुर्मास नक्की थयेलो ए पधारे, एना हिसाब आजे अमारे अहीं काव्य गुणाश्री महाराज साहब नो प्रवेश छे मोथाड़ा ना छे। अने सारी एवी आराधनाओ अने पोते पण एक सारा प्रवक्ता कहो अने धार्मिक ना श्रमिक कहो धर्म क्रियाओ घणी करे छे पोते पण, ते अमने पण बहु आनंद छे। अने आ वर्षे अमने पांच वर्ष पांच महीना नो मळेल छे चातुर्मास, हमेशा चार महीना होय छे, आ वर्षे एक्स्ट्रा छे एटले पांच महीना नो छे। ईमां अमे भावपूर्ण मुवेथी पण घणा हमणा आव्या छे अने बीजा पण हजी आवता रहेशे। पर्युषण पर्वमां पण अमने सारी आराधना थाय अने सौने सारो ज्ञान मळे